ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે થયેલી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આંકલાવ તાલુકાના ભેટાસી, અંબાલી, કહાનવાડી સહિતના ગામોમાં 2000 થી વિઘાની વધુ જમીનમાં કેળાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કેળાના છોડ ભાંગી જવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. વિઘા દીઠ 70,000 નો ખર્ચ કર્યા બાદ કેળાનો પાક તૈયાર થઈ ગયો હતો અને કાપીને બજારમાં મોકલવાના હતા, ત્યારે જ પવન અને વરસાદે કેળાના 4 પાકનો સોથ વાળી દેતા કેળાના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. નુકસાન તો થયું, તો 40-50 હજારની મેં લોન લીધી છે. 70,000 માં ખર્ચો કરેલો, 8,000 તો મેં સોયું ખાતર ભરેલું છે. એમાં નુકસાન થયું પવનથી વરસાદથી. એક ગાડી પેક મારી કાપવાની હતી, એમ બદલે બધું ભાગી ગયું, નુકસાન થયું. સરકાર પાસે એવું માગું છું કે હવે સરકાર અમને થોડી ઘણી સહાય આલે, સારું છે. એમ કેળોના પાકને ઘણું નુકસાન છે. ભેટાસી ગામની અંદર મોટા ભાગે કેળો કરેલી છે લોકોએ, અને વાવાઝોડા વરસાદને લઈ કારણે બધી કેળો ભાગી ગઈ છે અને ખૂબ જ નુકસાન થયું છે. લોકોને બહુ ભારે નુકસાન થયું છે. લૂમો તૈયાર થઈ ગઈ હતી, કપાવવાની તૈયારી હતી, અને એમાં વરસાદને વાવાઝોડું આવવાથી બધી લૂમો પડી ગઈ, ભાગી ગઈ છે. આંકલાવ પંથકમાં તેજ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો અને જેને લઈને ખેતરોમાં પાણી ભરાવાથી તેમજ જે ઝડપી પવન ફૂંકાવાના કારણે જુદા જુદા પાકને નુકસાન થયું છે. જો વાત કરવામાં આવે ભેટાસી ગામની, તો ભેટાસી ગામમાં કેરાનો પાક છે એ મુખ્ય છે અને અનેક ખેતરોમાં ખેડૂતોએ ખેતરમાં કેરાનો પાક કર્યો હતો અને કેરાનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ જે વરસાદ થયો તેના કારણે જે કેરાનો પાક છે જમીન સરસો થઈ ગયો છે, પાક પડી ગયો છે અને જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. આ કેરાનો પાક તૈયાર હતો અને તે કાપવાની તૈયારી હતી, ત્યાં જ વરસાદના કારણે આ પાક નષ્ટ થતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ખેતરમાં કેરાના જે છોડ હતા જે ઉભા હતા તે જમીન સરસા થઈ ગયા છે, કેરાની લૂમો પણ જમીન સરસી થઈ ગઈ છે અને જેને લઈને આ ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવાની સમય આવ્યો છે. ત્યારે આપણે ખેડૂત સાથે વાત કરીશું. શું નામ છે આપનું? અજીત. અજીતભાઈ, શું નુકસાન થયું છે, કેવી રીતે થયું છે? આપણે 1.5 વીઘા જેવું છે કેરો, એમાં લગભગ આ પવન સાથે વરસાદ આવ્યો એમાં બધી ભાગી પડી છે કેરો. એમાં 70,000 રૂપિયા જેવો ખર્ચો થયો છે, પણ આવું કશું રહ્યું નહીં, બધું ભાગીને નષ્ટ થઈ ગયું છે. આમ જો વાત કરવામાં આવે તો કેરાનો પાક તૈયાર હતો, કાપવાની તૈયારી હતી, બજારમાં વેચવાની તૈયારી હતી, ત્યાં થયું છે, શું કહેશો? હા, કાપવાની તૈયારી જ હતી, પણ પવન સાથે જે વરસાદ પડ્યો એમાં બધું ભાગી ગઈ, એમાં બધું નુકસાન થઈ ગયું. અત્યારે કાપાયા તો કશા અર્થનું રહ્યું નહીં, કશું એમ કોઈ કોઈ લે નહીં. એમ બધું બગડ સરકાર પાસે આપે, અપેક્ષા એટલી જે કઈ નુકસાન થયું અને કે થોડી ઘણી જે કઈ ભરપાઈ કરે એ સારું. એમ જો વાત કરવામાં આવે તો ભેટાસી અને આસપાસના અંબાલી, કાનવાડી સહિત આંકલાવ તાલુકાના જુદા જુદા ગામોમાં 2000 વીઘાથી વધુ જમીનમાં કેરાનો પાક કરવામાં આવ્યો હતો અને કેરાના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે અતિવૃષ્ટિની સહાયની માંગ કરી છે. બુરહાન પઠાણ, G24 કલાક, ભેટાસી. અમદાવાદના સરખેજમાં આવેલો ભારતીય આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે. જૂનાગઢથી હરિહરાનંદ બાપુએ આવી